વેલકમ સ્ટુડન્ટ, આજે આપણે ચેપ્ટર 7 કેલ્સીમાં વિધેય પાર્ટ 4. લાસ્ટ ટાઈમ આપણે સ્ટ્રિંગ ફંક્શનો જોઈલા, હવે આપણે આગળના ડેટ એન્ડ ટાઈમ ફંક્શન જોઈશું. ઓકે, તો ચાલો આપણે આગળ વધીએ. આ ફંક્શન તમારે જે પણ વિડીયો છે ધ્યાનપૂર્વક જોવાનું છે, તો જ તમને ખ્યાલ આવશે કે ફંક્શન કઈ રીતે આપણે અંદર ટાઈપ કરવાના છે. ઓકે, તો આપણે ધ્યાનથી વિડીયો જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ છે ટાઈમ અને ડેટ વિધેયો, બરાબર? તો ટાઈમ અને ડેટ ફંક્શન વિશે આપણે આજે ચર્ચા કરીશું. કેલ્સી આપણને સમય અને તારીખની ગણતરી માટેના વિધેયો પૂરા પાડે છે. હા, જેમ આપણે આગળ ફંક્શન જોયા, મેથેમેટિકલ ફંક્શન, સ્ટ્રિંગ ફંક્શન, ઇફ વિધેય, તે રીતે ટાઈમ અને ડેટ માટેના પણ અમુક ફંક્શન છે. તો કેલ્સી આપણને સમય અને તારીખની ગણતરી માટેના વિધેય પૂરા પાડે છે, જેમાં નાનો સમયગાળો જેમ કે કલાક, મિનિટ અથવા સેકન્ડમાં હોય તો તમે ટાઈમ વિધેયનો ઉપયોગ કરી શકો, અને મોટા સમયગાળા જેમ કે અઠવાડિયા, મહિનાઓ અને વર્ષો તમે ડેટ વિધેયનો ઉપયોગ કરી શકો છો. એટલે કે તમારે જો કલાક, મિનિટ કે સેકન્ડનો યુઝ કરો અને ટાઈમ વિધેય ઉપયોગ કરવાનો, અઠવાડિયા, મહિના અને વર્ષ યુઝ કરવું હોય તો ડેટ વિધેયનો ઉપયોગ કરવાનો. જેમ કે આજની તારીખ જાણવા માટેનું એક ફંક્શન છે ટુડે વિધેય, બરાબર? તમારે શું કરવાનું છે? ટુડે વિધેય શું કરશે? ટુડે વિધેય તમારા કોમ્પ્યુટરમાં સંગ્રહ કરેલી આજની તારીખ જણાવે છે. આ વિધેયમાં કોઈ ચલ નથી. ધારો કે આજની તારીખ 11 જુલાઈ 2013 છે, તો ટુડે વિધેય આપણને 11/7/2013 અથવા 11 જુલાઈ 2013 તમારા કોમ્પ્યુટરમાં જે ફોર્મેટ સેટ કર્યું હશે તે પ્રમાણે જવાબ છે. એટલે આપણા કોમ્પ્યુટરમાં જે ટાઈમ ને ડેટ સેટ થયેલો હોય એ રીતે તમને આજની તારીખ બતાવશે. તમારે જે ફોર્મેટમાં મૂકી હોય, આ ફોર્મેટ હતા અને આ હતા, તો કરંટ ડેટ જે હશે તમારા કોમ્પ્યુટરની અંદર, સિસ્ટમની અંદર, એ ડેટ તમને જોવા મળશે. તમે ઇક્વલ ટુ ટુડે કરીને ફંક્શન કૌંસ પાડીને એન્ટર મારશો એટલે આજની તારીખ બતાવશે. ડેટ વિધેય, ડેટ વિધેય આપણે આપેલા વર્ષ, તારીખ અને દિવસ પ્રમાણે માન્ય તારીખ આપે છે. એટલે કે જો તમે ડેટ ઇક્વલ ટુ ડેટ કૌંસમાં 2013 1/1 આપો તો વિધેય તમને 1/1/2013 કિંમત પાછી આપશે. હવે આવું એક્ઝામમાં પૂછાય છે કે કોમ્પ્યુટરમાં સંગ્રહ કરેલી આજની તારીખ જાણવા માટે ફંક્શન, તો તમારે અટવાઈ નહીં જવાનું. એના માટે ડેટ વિધેય નહીં આવશે, શું આવશે? ટુડે. તેમજ ડેટ વિધેય શાના માટે આવશે? તો આપણે જે તારીખ અંદર લખશું તો તેનું ફોર્મેટ આપશે. યર, મંથ અને ડેટ, બરાબર? એ રીતે તમારે એને લખવાનું છે. પછી છે ડે વિધેય. ડે વિધેય કોઈ પણ માન્ય સ્વરૂપમાં આપેલી તારીખને મહિનાના દિવસમાં ફેરવવા માટે વપરાય છે. શાના માટે વપરાય છે ડે વિધેય? તો કોઈ પણ આપણે તારીખ લખવાની અને એ તારીખને મહિનાના દિવસમાં ફેરવવા માટે વપરાય છે. એટલે આપણે જે તારીખ લખશું તે મહિનાના કેટલા દિવસ છે એ ફેરવીને બતાવશે. કે જેમ કે આજે 11 જુલાઈ 2013 હોય તો શું કરશે? ઇક્વલ ટુ ડે, ટુડે ફંક્શન લખશે, એટલે કે આજની તારીખ આવશે. અથવા આપણે જે ફંક્શન લખવું, જે ડેટ લખવી, એ ડેટ લખવાની. તેનો જવાબ શું આવશે? કે 11મો દિવસ છે, બરાબર? આપણે ફંક્શન લખશું એમાંથી ખ્યાલ આવશે કે આજે મહિનાનો કયો દિવસ છે, મતલબ કે તારીખ કઈ છે તે દર્શાવશે. આજે 11 તારીખ છે એટલે 11 દિવસ થશે, 12 તારીખ હોય તો 12 દિવસ થાય, બરાબર? તે રીતે એ બતાવશે. તો ડેટ વિધેયમાં આપેલું ચલ તારીખ સ્વરૂપમાં પૂરું પડવાની ખાતરી આપે છે. તો આ રીતે તમે ડેટ વિધેય વાપરી શકો છો. અને ડેટ વિધેયમાં સૌ પ્રથમ આપેલી સંખ્યાને માન્ય તારીખના સ્વરૂપમાં ફેરવે છે અને પછી તારીખમાંથી દિવસનો નંબર આપે છે. ડેટ વિધેય શું કરશે? તમે જે તારીખ લખી હોય અંદર જે ફોર્મેટમાં, એને જે માન્ય તારીખ હોય એ સ્વરૂપમાં ફેરવે અને પછી તમને એ તારીખમાંથી દિવસનો નંબર આપશે, એટલે કે કયો દિવસ છે એ જણાવશે. વીક ડે, વીક ડે એટલે અઠવાડિયું, બરાબર? વિધેય આપણે આપેલી સાચી તારીખને અઠવાડિયાના વારમાં ફેરવે છે. દિવસોનો અનુક્રમ નંબર 0 થી 6, એટલે 0 એટલે રવિવાર, 1 સોમવાર, 2 હોય તો મંગળવાર, એ રીતે છઠ્ઠું જે નંબર હશે એમાં શનિવાર આવશે. તો 0 થી 6 આપવામાં આવે છે. જો તમારે ઇક્વલ ટુ વીક ડે અને ડેટ લખો તો જવાબ તમને 5 મળશે. એટલે કે અઠવાડિયામાં
કયા વારે આવે છે, કયો વીક ડે, એટલે મતલબ કે કયો અઠવાડિયાનો વાર છે એ જાણવું હોય તો તમારે ઇક્વલ ટુ વીક ડે ફંક્શનનો ઉપયોગ કરવાનો, એની અંદર ડેટ ફંક્શનનો ઉપયોગ કરવાનો. એટલે આજની જે તારીખ, આપણે જે તારીખ વિશે જાણવા માંગતા હોય એ તારીખ લખવાની ડેટ ફંક્શનમાં, અને એને વીક ડે ફંક્શનની અંદર લખવાનું. એટલે આ રીતે લખવાનું, ઇક્વલ ટુ વીક ડે કૌંસમાં ડેટ, અને જે તારીખને તમારે વાર જાણવો હોય એ તારીખ લખી દેવાની. તમને 5 મળે એટલે એનો મતલબ શું થાય, 5 એટલે શું આવશે, 0 રવિવાર, એટલે રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર ને ગુરુવાર, 0, 1, 2, 3, 4, 5 એટલે ગુરુવાર આવશે, સોરી શુક્રવાર આવશે, બરાબર ને. એ રીતે તમને જવાબ મળશે. આ વિધેયની વાક્ય રચના વીક ડે ડેટ અને એન છે. અહીં ડેટ એ કોઈ માન્ય તારીખ છે અને એન એ સંખ્યા છે જે અઠવાડિયું કયા દિવસે શરૂ થાય છે તે તમને જણાવશે. એન ઇક્વલ ટુ 1 કરો તો અઠવાડિયું રવિવારથી શરૂ થાય છે અને દિવસ 0, અને એન ઇક્વલ ટુ 2 કરશો તો અઠવાડિયું સોમવારથી શરૂ થાય છે અને દિવસ 1 આવશે. આ રીતે તમે અંદર સેટ કરી શકો છો. જો તમે ચલ ન જણાવો તો કિંમત 1 લેશે, એટલે કે તમે અહીંયા ડેટ પછી તમે એન ની સંખ્યા નહીં લખશો તો ઓટોમેટિક 1 લેખશે, એટલે અઠવાડિયું સોમવારથી શરૂ કરશે, તો અઠવાડિયું સોમવારથી શરૂ કરશે. એટલે કે ઉપરના ઉદાહરણમાં જણાવ્યા પ્રમાણે દિવસોને અનુક્રમ 0 અને 0 એટલે કે રવિવારથી અને 6 શનિવાર સુધી ગણશે, બરાબર. આ રીતે તમે આમાં જે ફંક્શન આપ્યા છે એને આપણે ઉપયોગ કરી શકાય છે. મંથ વિધેય, મંથ વિધેય કોઈ માન્ય તારીખને મહિનાના નંબરમાં ફેરવે છે. ઉદાહરણ તરીકે જો તમે મંથ ઇક્વલ ટુ મંથ અને ડેટ લખ, ડેટનું ફંક્શન લખશો તો કોઈ સેલમાં લખશો તો જવાબ 7 મળશે. એટલે કે આ મહિનો, તમે જે તારીખ લખશો એમાં કયો મહિનો ચાલે છે એ જોવું હોય તો તમને એ જણાવવા મળશે. 7મો મહિનો એટલે જુલાઈ મહિનો, બરાબર. તારીખ તમે કયો મહિનો છે એ જાણવું હોય તો એ મંથ વિધેય. એવી રીતના યર વિધેય છે. યર વિધેય શું કરશે, માન્ય તારીખને વર્ષમાં ફેરવે છે. એટલે કે તમે જે ડેટ લખશો ઇક્વલ ટુ યર ડેટ, તે ડેટમાં કયો કયું વર્ષ ચાલે છે એ તમને જવાબમાં જોવા મળશે. વર્ષમાં દિવસોની સંખ્યા, નંબર ઓફ ડેઝ ઇન યર, એક વર્ષમાં કેટલા કુલ દિવસો છે, વર્ષના કુલ કેટલા દિવસો છે એની સંખ્યા આપશે. તેનો જવાબ આવશે 365 ઇક્વલ ટુ ડેઝ ઇન યર, ને કૌંસમાં તારીખ લખશો એટલે જે પણ તારીખ લખશો જવાબ તમને 365 મળશે. હવે એની જગ્યાએ તમારે એવું જાણવું હોય કે આપેલું વર્ષ લીપ યર છે કે કેમ, તે જાણવા માટે કદાચ તમે અગાઉ કોઈ વિશિષ્ટ પ્રોગ્રામ કે ગૂંચવાડા ભર્યું સૂત્ર લખ્યું હશે, એના બદલે તમે વર્ષમાં કેટલા દિવસ છે તે ચકાસીને જાણી શકો છો. ઓકે, તો આવું પણ એક્ઝામમાં પૂછાઈ શકે કે લીપ યર છે, આપેલું વર્ષ લીપ યર છે કે નહીં તે જાણવા માટે કયું ફંક્શન હોય તો શું આવે, ડેસ ઇન યર અટવાઈ નહીં જવાનું, બરાબર. બે તારીખોનો તફાવત, એ તમારે એવું હોય કે આજની તારીખ થી લઈને અઠવાડિયા સુધીની તારીખ હોય એ બે તારીખ વચ્ચેનો ડિફરન્સ કેટલો છે, એટલે એ વચ્ચેના દિવસોની ગણતરી કરશે. શું કરશે, ડેઇઝ ફંક્શન આપેલી બે તારીખ વચ્ચેના દિવસોની ગણતરી કરે છે. અહીં એ નોંધ કરો કે વિધેયનું નામ ડે ને બદલે ડેઇઝ છે. આ વસ્તુ ધ્યાન રાખજો, ડે ફંક્શન અલગ છે, ડેઇઝ ફંક્શન અલગ છે, આ બહુવચન છે, બરાબર. ડે વિધેય શું કરે છે કે મહિનાનો કેટલામો દિવસ છે તે જણાવે છે, અને ડેઇઝ DAYS વિધેય આપણે બે માન્ય તારીખ વચ્ચેના દિવસોની સંખ્યા આપે છે. એ કઈ રીતે લખવાનું છે, તો ઇક્વલ ટુ ડેશ કૌંસમાં ડેટ લખવાની, અલ્પવિરામ બીજી ડેટ લખવાની, એટલે પહેલી તારીખ લખવા, પહેલી ડેટ લખવાની અને બીજી ડેટ લખવાની, એ બે વચ્ચેનું તમને જવાબ જોવા મળશે, બરાબર. તો અહીંયા તમે જો તો 366 છે, કેમ કે અહીંયા આપણે 2011-7-11 એટલે 11 તારીખ, 7મો મહિનો 2011મું વર્ષ થી 2012 સુધી કેટલા દિવસ છે, તો 366. એનો મતલબ શું છે કે 2012 વર્ષ લીપ યર હોવાથી તેમાં 366 દિવસો આવે છે. તો આ રીતે તમે જોઈ શકો છો. હવે અહીંયા A1 શું છે, ટેક્સ્ટ સેલ સ્થાને સિલેક્ટ, આપણે સેલમાં કોઈ તારીખ લખી હોય તો અહીંયા સિલેક્ટ કરીને નામ કરો, નામ એટલે કે અત્યારની જે તારીખ હોય તે, એટલે તમારા સેલમાં શું લખવાનું છે, આપણી જન્મ તારીખ લખવાની, અને બીજો ચલ નાઉમાં શું લખવાનું છે, કે જે કોમ્પ્યુટરમાં સંગ્રહ કરેલી આજની તારીખ અને સમય હશે તે તમને પાછી આવશે. નાઉ ફંક્શન શું કરે છે, તમારા કોમ્પ્યુટરમાં દર્શાવેલી હાલની તારીખ અને સમય પાછી આપશે. તો
એનો તમે ઉપયોગ કરી શકો છો. આ બધા જ ફંક્શન આપણે જોઈશું. પછી છે આપેલી બે તારીખો વચ્ચેની અઠવાડિયાની સંખ્યા. આપણે દિવસો જોઈ ગયા, હવે બે તારીખ વચ્ચે કેટલા અઠવાડિયા છે એ જાણવા હોય તેના માટે છે વીક્સ, બરાબર. W ઇક્વલ ટુ W E K S, અને એ જ રીતે પહેલા તારીખ લખી, ફર્સ્ટ તારીખ અને લાસ્ટ તારીખ, તો શું મળશે? 52 અઠવાડિયા. એક વર્ષ વચ્ચે 52 અઠવાડિયા અહીંયા જોવા મળે છે. પછી અહીંયા વીક ટાઈપ તમારે જોવું હોય તો 0 અને 1 છે, બરાબર. તો વીક્સ વિધેય એક વધારે ચલ 0 નો ઉપયોગ કરે છે, જે અઠવાડિયાના પ્રકારનો નિર્દેશ કરે છે. ને તો ચલ 0 ની કિંમત શું આવે છે? તો અઠવાડિયાનો સમયગાળો જણાવે છે. અહીંયા તમે 0 ને બદલે 1 જણાવીને કેલેન્ડર અઠવાડિયાનો ઉપયોગ કરી શકો છો. હવે આપેલી બે તારીખ વચ્ચેના વર્ષની સંખ્યા, આપણે દિવસ જોઈ ગયા, અઠવાડિયા જોઈ ગયા, હવે બે તારીખ વચ્ચે વર્ષની સંખ્યા. તો વર્ષ માટે શું છે? ઇક્વલ ટુ YEARS, યર્સ કાઉન્ટમાં લખવાનું, ડેટ બંને ડેટ લખશો તો તમને બે જવાબ મળશે. એટલે બે તારીખ વચ્ચેના વર્ષની સંખ્યા કેટલી છે? 2, બરાબર. હવે છે અન્ય સ્પ્રેડશીટ પેકેજમાં ઉપલબ્ધ વિધેયો. તો ઘણા ઘણા સ્પ્રેડશીટ પેકેજ આ જ પ્રકારના વિધેય પૂરા પાડે છે. જો તમે માઇક્રોસોફ્ટ એક્સેલ નું ઉદાહરણ લેશો તો તમને જણાશે કે આ પ્રકરણમાં ચર્ચા કરી તેમના મોટાભાગના વિધેયો પૂરા પાડે છે. ક્યારેક તમારે તેની વાક્ય રચનામાં થોડાક પરિવર્તન કરવા પડે કે સ્પેલિંગમાં નાનો મોટો ફેરફાર કરવો પડે. વિધેયના ચલ વચ્ચે અર્ધ વિરામ કે અલ્પ વિરામનો ઉપયોગ. ગૂગલ સ્પ્રેડશીટ પેકેજ પણ આ જ પ્રકારના વિધેયો પૂરા પાડે છે. તમે જાણો છો કે ઇન્ટરનેટ, મોબાઈલ ફોન અને એન્ડ્રોઈડ જેવી ચાલક પદ્ધતિ વાપરતા યંત્રોમાં ખૂબ ઉપયોગી છે. હવે આજે આપણે આ ચેપ્ટરમાં કેલ્સી જે શીખી ગયા અને કેલ્સીમાં જે ફંક્શન શીખી ગયા, એવા જ ફંક્શન સેમ ટુ સેમ તમે માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેલમાં પણ ઉપયોગ કરી શકો છો. કદાચ અમુક ફંક્શનમાં નાનો એવો ફેરફાર કરવો પડે, જેમ કે આપણે એક ભૂલ થતી હતી કે એક્સેલમાં આપણે કઈ વચ્ચે બે ચલ વચ્ચે છૂટો પાડવા માટે અલ્પ વિરામનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે આ કેલ્સીમાં શું છે? અર્ધ વિરામનો ઉપયોગ થાય છે. તો આ વસ્તુનું થોડુંક ધ્યાન રાખવું પડે. બાકી મોસ્ટ ઓફ ફંક્શન સેમ આવશે બધા જ સ્પ્રેડશીટમાં. એવું નથી કે ખાલી કેલ્સી જ છે, માઇક્રોસોફ્ટ એક્સેલ છે, કેલ્સી છે, એવા ઘણા બધા અલગ અલગ ગણતરી માટેના સ્પ્રેડશીટ પેકેજો ઉપલબ્ધ હોય છે, જેમાં મોસ્ટ ઓફ ફંક્શન સેમ હોય, થોડો ઘણો આવી રીતના ફેરફાર હોય છે. તો આપણા લાસ્ટ ફંક્શન હતા ડેટ અને ટાઈમ. અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. આપણે પ્રેક્ટિકલમાં એ વિધેયો કરીને જોઈશું પહેલા. તો આ ઉપરાંત ગૂગલ પેકેજ અને તમને નિઃશુલ્ક સ્પ્રેડશીટ ટેમ્પલેટ પર અનેક કાર્યો કરવા, જેમ કે વિદ્યાર્થીઓનું સમયપત્રક, પ્રગતિપત્રકનો અહેવાલ, પ્રોજેક્ટનું આયોજન, વિદ્યાર્થી અને કર્મચારીઓની હાજરી, અંગત આવક જાવકનું નિયમન, લગ્ન પ્રસંગ માટે મહેમાનની યાદી, માલ વેચાણનું ભરતું બનાવવા માટે વગેરે પૂરા પાડે છે. એટલે કે કેલ્સી આ બધા કાર્યો કરવા માટે પણ ઉપયોગ કરે છે, જેમ કે રિઝલ્ટ બનાવવાનું હોય, હાજરી નાખવાની હોય, આવક જાવકનું નિયમન રાખવું હોય, લિસ્ટ બનાવવું હોય, પછી કઈ ખરીદ વેચાણની માહિતી લખવી હોય, તો એવા બધા તમે અહીંયા બનાવી શકો છો. આ ટેમ્પલેટમાં તૈયાર માળખા જેમ કે વિભાગો, ઊભી હરોળો, નાદી હરોળના શિક્ષકો, જરૂરી ગણતરીઓ કરવા માટેના સૂત્રો તેમજ સ્ક્રિપ્ટ હોય છે. ગૂગલ સ્પ્રેડશીટ જેવા વિનિયોગો પ્લેટફોર્મથી સ્વતંત્ર અને અન્ય જગ્યાએ ફેરવવા સરળ હોવાથી ખૂબ જ પ્રચલિત બન્યા છે. હવે આવી ગૂગલ સ્પ્રેડશીટ પણ આવી છે જે ગમે ત્યાં તમે યુઝ કરી શકો છો, તે ઘણા પ્રચલિત થયા છે. તો આ પ્રકરણમાં આપણે વિવિધ ગાણિતિક, આંકડાકીય, સ્ટ્રીંગ, તારીખ અને સમયને લગતા તેમજ ફોર્મેટિંગ માટેના વિધેયનો અભ્યાસ કર્યો. આપણે ફંક્શન વિઝાર્ડ મારફતે કઈ રીતે વિધેય દાખલ કરી શકાય એ પણ જાણ્યું. આ ઉપરાંત વિધેયો સાથે કાર્ય કરતા સમયે ભૂલો તરફ નિર્દેશ કરવામાં અને તેને સુધારવામાં ફંક્શન વિઝાર્ડ મદદરૂપ થાય છે એ પણ શીખ્યા. તો જે આ લાસ્ટ ફંક્શન છે ડેટ અને ટાઈમ, ઓકે, તો આ ફંક્શન આપણે 1 by 1 પ્રેક્ટિકલી પણ જોઈશું. અહીંયા ફંક્શન આપ્યું છે ટુ ડે, તો એ આપણે પહેલા જોઈએ. ટુ ડે ઇક્વલ ટુ ટુ ડે કાઉન્ટ્સ, અહીંયા આપણે કઈ લખવાનું નથી, ઇક્વલ ટુ ડે કરીને એન્ટર આપી દેવાનું છે. તો અહીંયા આજની તારીખ દર્શાવશે,
બરાબર શું દર્શાવે છે? આજે કઈ તારીખ દર્શાવે છે? અહીંયા પહેલા મંથ બતાવશે, પછી ડેટ બતાવે છે, અને પછી યર બતાવે છે. શું બતાવે છે? પહેલા મહિનો બતાવે છે, નવમો મહિનો સપ્ટેમ્બર, ત્રીજી તારીખ અને 2020. આ ટુડે ફંક્શન છે, બરાબર? આપણે અહીંયા લખીએ એટલે ખ્યાલ આવે. પછી છે ડેટ, ડેટ ફંક્શન. તમારામાં જે જે રીતનું ફોર્મેટ હશે એ ફોર્મેટમાં અહીંયા તમને ડેટ બતાવશે. પછી ડેટ ફંક્શન ઇક્વલ ટુ ડેટ, કૌંસમાં તમને બતાવે છે એ રીતે અહીંયા વાક્ય રચના બતાવે છે ટૂલ ટીપમાં, એ રીતે લખવાનું છે. યર લખવાનું છે, તમારે જે યર લખવું હોય આપણે અહીંયા લખી દઈએ 2020. પછી અહીંયા અર્ધવિરામ મંથ, હું સાતમા મહિનો લખું છું અને તારીખ લખું છું 25, બરાબર, અને કૌંસ પૂરો. તો એને ડેટની ફોર્મેટમાં બતાવે છે. અહીંયા આપણે જે ડેટ લખવી એ લખી શકાય છે, એમાં એવું જરૂરી નથી કે આજની જ ડેટ લખવાની, બરાબર? આ થયું ડેટ ફંક્શન. ઓકે, એમાં આપણે પહેલા શું લખવાનું છે? વર્ષ, પછી મંથ લખવાનો અને ડેટ લખવાનું, બરાબર? આ તમને ખાલી ફોર્મેટ માટે ઉપર લખ્યું છે, એનો જવાબ આ છે. પછી છે ડે, કયો દિવસ છે એ જાણવો હોય તો ડે ની અંદર આપણે શું લખવાનું છે? ડેટ. ઓકે, એ રીતે નહીં લખવું હોય તો આપણે અહીંયા શું લખીશું? ઇક્વલ ટુ ડે કૌંસમાં આના જ એ બેઠું ઉચકી લેવાનું. તો આવે છે કે નહીં જોઈએ આપણે. આવી ગયો ખ્યાલ? આવ્યો શું કર્યું? આ ડેટ ફંક્શન ઓલરેડી છે એટલે મેં આમાં લખ્યું નથી. શું કર્યું? ઇક્વલ ટુ ડે અને આ સેલ સિલેક્ટ કરી નાખ્યું, એટલે શું? એમાંથી એમાં જે તારીખમાં જે દિવસ હશે તે બતાવશે. આમાં ડે કયો છે? 25, બરાબર, 25મી તારીખ છે એટલે એ દિવસ બતાવશે. પછી છે વીક ડે, એટલે અઠવાડિયોનો. ઓકે, હવે અહીંયા આપણે શું કરવાનું છે? વીક ડે માટેનું ફંક્શન જોવાનું. શું કરશું? ઇક્વલ ટુ વીક ડે અને કૌંસ અને આ તારીખ સિલેક્ટ કરી દઈશું. કયો મહિનો બતાવે છે? વીક ડે એટલે એમાં કયો મહિનો બતાવશે? કયો મહિનો છે એટલે કયો છે? સાતમો મહિનો છે, બરાબર. એ વીક ડે કરીને ઝીરો કરીએ તો શું આવે છે? આમાં જોઈ લઈએ આપણે. એમાં ટાઈપ આપણે ઝીરો કરશું તો શું આવે? એરર બતાવે છે. અહીંયા અર્ધવિરામ કરવાનું. ઓકે, તો આ શું છે? અઠવાડિયાનો કયો વાર છે? એ સોરી, અઠવાડિયામાં કયું અઠવાડિયું આવશે? પાંચમો અઠવાડિયામાં આવશે આ દિવસ, એવું દર્શાવે છે, બરાબર. અહીંયા તમે ઝીરો લખો તો એટલો ફરક પડશે. પછી વીક ડે ડેટ, ઓકે, એ તો જોઈ લીધું. અને વીક ડે 0, 1, 2 એ રીતે તમે કરી શકો છો. હવે છે મંથ, બરાબર, કયો મહિનો છે એ જાણવું હોય તો એના માટે છે મંથ. અહીંયા ફંક્શન લખશું ઇક્વલ ટુ મંથ, કૌંસમાં આ જ ડેટ લઈશું. તો કયો મહિનો છે? સાતમો મહિનો, બરાબર. પછી છે યર, કયું વર્ષ છે? ઇક્વલ ટુ વાયઈ એ આર યર કૌંસમાં 2020. દેખાય છે અહીંયા વર્ષ બતાવે છે. તો આ રીતે તમે કયો દિવસ છે, કયો મહિનો છે અને કયો વર્ષ છે એ જોઈ શકો છો. પછી છે દેશ ઇન યર, કેટલા દિવસ છે તેના માટે આપણે શું કરવાનું છે? દેશ ઇન યર લખીને તારીખ લખવાની છે. ઇક્વલ ટુ દેશ ઇન
યર કૌંસમાં ડેટ લેવાની, બરાબર? કોઈ બી ડેટ લઈ શકો તમે અહીંયા. 366, બરાબર? 366 દિવસ આવશે, એટલે 2020 કયું છે? લીપ યર છે. તો એ જાણવા માટે ડેઝ ઇન યર ફંક્શનનો ઉપયોગ થશે. અને કેટલા દિવસો આવે છે આ વર્ષમાં, આ જે તારીખ આપણે નાખી છે એમાં, તો એ જાણવા માટે પણ આ જ ફંક્શનનો ઉપયોગ કરીશું. પછી છે ડેઝ, બે તારીખ વચ્ચે કેટલા દિવસો છે એ જાણવા માટે. તો એ શું કરવાનું, એના માટે આપણે ડે અને ડેઝ ફંક્શન અહીંયા ધ્યાન આપજો. ડે એટલે કેટલામાં દિવસ છે એ જાણશું, ડેઝ એટલે બે તારીખ વચ્ચેના કેટલા દિવસો છે એ જાણવા મળશે. હવે ડેઝ કૌંસમાં આ તારીખ લખીએ, 18. તમે અહીંયા આ રીતે તારીખ લખી શકો છો. અને બીજું, એ તારીખ થી બીજી કઈ તારીખ સુધીના દિવસ, તો આપણે સેમ ટુ સેમ લખીએ, 07 સોરી, એમાં તમારે ડેટ ફંક્શન નો ઉપયોગ કરવાનો રહેશે. ડેટ કૌંસમાં 2021 લખીએ, અર્ધવિરામ, મંથ લખીએ 07, અર્ધવિરામ 25, ઓકે, અને કૌંસ પૂરો. અહીંયા પણ તમે ડેટ લખી શકો છો અને એવી રીતના સિલેક્ટ પણ કરી શકો છો, બરાબર? તો કેટલા છે? 365. માઇનસ એટલા માટે બતાવે છે કેમ કે મેં આજે પહેલી તારીખ લખી છે અને પછી વર્ષ હજુ આવવાનું બાકી છે એના માટે, બરાબર? આપણે અહીંયા લખી દઈએ 2019, તો 366 દિવસ થશે 2019 થી લઈને 2020 સુધીના. ખ્યાલ આવ્યો? તો બે તારીખ વચ્ચેના ડિફરન્સ જાણવા માટે ડેઝ ફંક્શનનો ઉપયોગ થાય છે. ત્યાર પછી છે અઠવાડિયા જાણવા હોય તો એના માટે શું વીક્સ ફંક્શનનો ઉપયોગ કરવાનો છે. ઇક્વલ ટુ વીક્સ કૌંસમાં સ્ટાર્ટ ડેટ એન્ડ ડેટ, બરાબર? સ્ટાર્ટ ડેટ અને એન્ડ ડેટ લખવાનું છે. અહીંયા આપણે ડેટ ફંક્શનનો ઉપયોગ કરવો પડે, ડાયરેક્ટ ડેટ લખાશે નહીં. પહેલા શું લખવાનું હતું? વર્ષ, બરાબર? અહીંયા 2019 લખીએ આપણે, મંથ લખીએ 07 અને ડે લખીએ 25, ઓકે. પછી અર્ધવિરામ અને પાછું બીજું ફંક્શન બીજું ડેટ લખશું, 2020 07 25, કૌંસ પૂરા બંને, ઓકે. અહીંયા તમારે શું કરવાનું છે? અર્ધવિરામ લખ્યું છે, સોરી અલ્પવિરામ લખ્યું છે, આપણે અલ્પવિરામ કરી દેશું. એ તમારા જે ચાલતું હોય એ પ્રમાણે આપણે અહીંયા લખવું પડે. તમારી નાની પણ ભૂલ હશે ને તો એ આવશે નહીં. અહીંયા 2012 અને 2011 લખ્યા છે. ઓકે, તો આમાં એરર આવે છે ને આપણે સોલ્વ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શું લખવાનું છે? ઇક્વલ ટુ વીક્સ ડેટ, ઓકે, પછી અર્ધવિરામનો ઉપયોગ કરવાનો છે, અલ્પવિરામનો ઉપયોગ કશે કરવાનો નથી, બરાબર? અને પહેલા તમારે આગળનું વર્ષ લખવાનું છે, પછી આવતું વર્ષ લખવાનું છે. તો નહીં તો તમે કશે પણ અલ્પવિરામનો ઉપયોગ કર્યો હશે તો એરર આવશે, એટલે આપણે કેલ્સીમાં અહીંયા અર્ધવિરામનો ઉપયોગ કરવાનો છે, બરાબર? અહીંયા એક અર્ધવિરામનો ઉપયોગ કરવાનો છે, અહીંયા લાસ્ટ કરવાનો છે અને એક ટાઈપ સિલેક્ટ કરવાનો. તો તમને અહીંયા 52 અઠવાડિયા છે એવું બતાવશે. હવે સેમ ફંક્શન શાના માટે, સોરી,
કે કેટલા વર્ષ છે, જે તમે તારીખ લખશો એમાં કેટલા વર્ષ છે એ જાણવા માટેનું ફંક્શન છે યર્સ. બરાબર, તમારા કાઉન્ટમાં શું લેવાનું છે? તો અહીંયા જે તમે ડેટ લખેલી એ તમારે કોપી કરી લેવાનું, અથવા લખી લેવું તો પણ ચાલશે. ઓકે, એક વર્ષ થાય છે 2019 થી 2020 સુધીનું એક વર્ષ થાય છે. બરાબર, તો આ રીતે તમારે ઇક્વલ ટુ યર્સ, ડેટ, અર્ધવિરામ, પછી બીજી ડેટ અને અહીંયા અર્ધવિરામ કરીને ઝીરો લખવાનું રહેશે. તો તમને એ જે તમે તારીખ લખી છે એમાં કેટલા વર્ષ થાય છે એ તમને અહીંયા જોવા મળશે. તો આ હતા ડેટ અને ટાઈમના ફંક્શનો. બરાબર, તો આટલા ફંક્શન આપણે આવે છે ડેટ અને ટાઈમ માટે. પછી એક ફંક્શન હતું આપણે નાવ. બરાબર, એટલે કે હાલની તારીખ જોવા માટે. તો અહીંયા આપણે લખી દઈશું ઇક્વલ ટુ નાવ કૌંસ. ઓકે, અને જગ્યા વધારે જોઈએ એટલે શું કરવાનું, આને મોટું કરી દેવાનું, એટલે તમને ડેટ અને ટાઈમ બંને જોવા મળશે. આજની તારીખ અને સમય તમને અહીંયા જોવા મળશે. એના માટે છે ફંક્શન, એટલે હાલની અત્યારે આજ સમયે કઈ તારીખ અને કયો સમય છે તમારા કોમ્પ્યુટરની સિસ્ટમને આધારે બતાવશે. તો આ હતા ઘણા બધા ડેટ અને ટાઈમના ફંક્શનો. તો આ તમારે ધ્યાન રાખવાનું છે, એક્ઝામમાં પૂછાઈ શકે કે આ રીતે આજની તારીખ જોવા માટે, હાલની તારીખ અને સમયગાળો જોવા માટે કયું ફંક્શન, તો નામ. તો આ રીતે તમારે અટવાવાનું નથી અને દરેક ફંક્શનનું અલગ અલગ કાર્ય તમારે યાદ રાખવાનું રહેશે. હતા ડેટ અને ટાઈમના ફંક્શનો. તો અહીંયા બધા જ ફંક્શન આપણે જોઈ ગયા છે. ઓકે, તો આમાં આપણે મેથેમેટિક, આ વિડીયોમાં આપણે ડેટ અને ટાઈમ વિશેના ફંક્શન જોયા, અને આગળના બધા જે વિડીયો હતા એમાં મેથેમેટિકલ, સ્ટેટિકલ, સ્ટ્રીંગ, ડેટ અને ટાઈમને લગતા આપણે ફંક્શનો અને ફોર્મેટિંગનો ઉપયોગ કર્યો. તમને નહીં ખ્યાલ આવતો હોય તો તમે ફંક્શન વિઝાર્ડ ઓપન કરીને પણ એનો ઉપયોગ કરી શકો છો. આ જ ફંક્શનો તમે કેલ્સીમાં યુઝ કરી શકો, પણ એમાં અર્ધવિરામની જગ્યાએ અલ્પવિરામનો ઉપયોગ કરવાનો છે. ઓકે, તો આ પાઠમાં ઘણા બધા વિડીયો છે એટલે એમાંથી ઘણા બધા ક્વેશ્ચન આન્સર એમસીક્યુ ટાઈપ પૂછાઈ શકે છે. તો એ તમારે ધ્યાન રાખવાનું છે, દરેક ફંક્શનનું કાર્ય તમારે યાદ રાખવાનું, એની જે વાક્ય રચના હોય એ તમારે યાદ રાખવાની છે. બરાબર, તો એ રીતે તમે આરામથી જવાબ આપી શકશો. હવે તમારે સ્વાધ્યાયમાં શું લખવાનું છે, તો નવમો ક્વેશ્ચન છે સાચો વિકલ્પ જણાવો. ઓકે, 60 જ એમસીક્યુ છે આ તમારે, સવાલ અને જવાબ લખવાના છે, જવાબ નહીં આવડે તો રવા દેવાના છે, પણ તમારે શોધીને લખી શકો છો. ઓકે, અને આ સિવાયના એક્સ્ટ્રા એમસીક્યુ પછી આપણે લખાવીશું. ઓકે, તો આ પાઠમાં તમને ખ્યાલ આવ્યો હશે. ઓકે, તમે એનું પ્રેક્ટિકલ જો કરી શકતા હોય, ઘરે હોય અવેલેબલ પીસી, તો તમે કરી શકો છો અને એક્સેલમાં પણ એનો ઉપયોગ કરી શકો છો. બરાબર, તો અહીંયા ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. નહીં ખ્યાલ આવે તમારે આને રિપીટ, વિડીયો રિપીટ કરીને જોવાનો છે. ઓકે, તો અહીંયા આપણું 7મું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. ઓકે, જય હિન્દ.